નમસ્કાર દર્શક મિત્રો, વાત્સલ્ય ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે અમિશા રાજ. હાલ અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે આખા વિશ્વમાં અને આપણા ભારત દેશમાં લોકડાઉન 4 ચાલી રહ્યું છે, એટલે લોકડાઉન ચોથું ચરણ ચાલી રહ્યું છે. ત્યારે સરકારે ઘણા બધા જિલ્લાઓમાં ઘણા બધા રાજ્યોમાં થોડી છૂટછાટ સાથે બહાર નીકળવાની છૂટ આપી છે અને કામ કરવાની છૂટ આપી છે. ત્યારે ઉનાળાનો જે સમય ચાલી રહ્યો છે, સમર સિઝન ચાલી રહી છે, ત્યારે સ્કિન રિલેટેડ કઈ કઈ ઇસ્યુ થતા હોય છે, સ્કિન રિલેટેડ કયા કયા ડિસીઝ થતા હોય છે એ જણાવવા માટે આજે આપણી સાથે મોરબીના સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જયેશભાઈ સનારે આપણી સાથે જોડાયા છે. તો 27 એટલે કે 27 તારીખે આજે સનસ્ક્રીન ડે છે, નેશનલ સનસ્ક્રીન ડે છે. તો સનસ્ક્રીનને રિલેટેડ કયા કયા પાસાઓ હોય છે, સનસ્ક્રીન કેટલા પ્રકારના હોય છે, કયા ટાઈપના હોય છે, બધા જ વિશે ડિટેલમાં જ આપણને જણાવવાના છે. તો સર, આપનું વાત્સલ્ય ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. તો સર, 27 તારીખને જે આજે સનસ્ક્રીન નેશનલ સનસ્ક્રીન ડે છે, તો સનસ્ક્રીન એક્ચ્યુઅલ કયા પ્રકારના, કેટલા પ્રકારના હોય છે, બેઝિક શું છે? કારણ કે ઘણા ખરા લોકો એવા હોય છે કે જેને સનસ્ક્રીનની જરૂર હોય તો મેડિકલ સ્ટોરમાં જઈને લઈ આવતા હોય છે કોઈ પણ. તો એક્ચ્યુઅલ સનસ્ક્રીનનું બેઝિક શું હોય છે, કેટલા પ્રકારના સનસ્ક્રીન હોય છે એ વિશે જણાવો. આમ જોઈએ તો આપણે ત્યાં છે ને સૂર્યપ્રકાશ એક દેવતાનું સ્થાન છે, કે સમગ્ર જીવ સૃષ્ટિના નિર્માણ માટે છે ને સૂર્યની જરૂર છે. પરંતુ અમુક લિમિટથી વધારે લાંબો ટાઈમ સુધી તમારે તડકે રહેવાનું થાય તો સ્કિનના અમુક તડકાની ડેમેજ થતી હોય છે. તો તડકાની જે એલર્જી થતી હોય કે તડકાના કાંઈ રિએક્શન આવતા હોય કે એના કારણે અમુક રોગમાં વધારો થતો હોય છે, ખાસ કરીને અમારે કંઈ પ્રોસિજર કરવાની થતી હોય કે કેમિકલ પીલિંગ છે, લેસર થેરાપી છે, તો એ લોકોને ખાસ કરીને અમે સનસ્ક્રીન પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. તો આ સનસ્ક્રીનના પ્રકાર અમારે સાયન્ટિફિક ભાષામાં જોઈએ તો ખાસ કરીને એક ટોપિકલ સનસ્ક્રીન જે લગાડવાના સનસ્ક્રીન અને જે ઓરલ ટેબ્લેટ આવતી હોય છે કે જે અમે એને સિસ્ટેમિક સનસ્ક્રીન કહેતા હોય છે. તો સિસ્ટેમિક સનસ્ક્રીનની જો પહેલાં આપણે વાત કરીએ તો એમાં ખાસ કરીને વિટામિન સી છે, આલ્ફા ટોકોફેરોલ છે, વિટામિન એ છે, એન્ટીઓક્સિડન્ટ છે, બીટા કેરોટીન છે, પોલિફોડિયમ લિકોટમ્સ છે, કે જેની માર્કેટમાં ટેબ્લેટ બી અવેલેબલ હોય છે, કે જે ઓરલી અમે ટેબ્લેટ લઈ અને જેને અમે સિસ્ટેમિક સનસ્ક્રીન કહેતા હોય છે. પરંતુ જે ટોપિકલ સનસ્ક્રીન છે એના વિશે જો આપણે ડિટેલ ચર્ચા કરીએ તો એના પહેલા હું તમને ટૂંકમાં જનરલી જે તડકાના જે કિરણો આવતા હોય છે એનું એક સ્પેક્ટ્રમ વિશે સમજાવું. તો ખાસ કરીને એમાં એક અલ્ટ્રાવાયોલેટ રેઝ હોય, વિઝિબલ લાઇટ હોય અને એક ઇન્ફ્રારેડ હોય છે. અલ્ટ્રાવાયોલેટ લાઇટમાં ખાસ કરીને અલ્ટ્રાવાયોલેટ સી, અલ્ટ્રાવાયોલેટ બી અને અલ્ટ્રાવાયોલેટ એ. જે અલ્ટ્રાવાયોલેટ સી છે કે જેની તરંગ લંબાઈ છે એ 200 થી 290 નેનોમીટર છે, અલ્ટ્રાવાયોલેટ બી છે જેની તરંગ લંબાઈ છે 290 થી 320 નેનોમીટર છે, અને અલ્ટ્રાવાયોલેટ એ છે કે જેની તરંગ લંબાઈ છે એ 320 થી 400 નેનોમીટર છે. એમાંથી જે અલ્ટ્રાવાયોલેટ સી છે, ખાસ કરીને જે આકાશમાં ઓઝોન લેયર છે એમાં એબ્સોર્બ થતા હોય, પૃથ્વી પર બહુ પડતા નથી હોતા. મોસ્ટલી જે કાંઈ સ્કિનને જે ડેમેજ થતું હોય છે મોસ્ટલી અલ્ટ્રાવાયોલેટ એ અને અલ્ટ્રાવાયોલેટ બીના કારણે થતું હોય છે. અને અલ્ટ્રાવાયોલેટ સી છે જે 400 થી 700 નેનોમીટર છે, કે જેને આપણે ડીપ ગ્યોર જાનીવાળી પીનારી કહેતા હોય છે. પણ મોસ્ટલી જે સનસ્ક્રીન વપરાતા હોય છે ને એ અલ્ટ્રાવાયોલેટ બી અને અલ્ટ્રાવાયોલેટ એ કેમિકલવાળા હોય છે, જેમાં તમને ટૂંકમાં કહું તો ખાસ કરીને પેરામેનો બેન્ઝોઇક એસિડ, પેડીમેટ, ઓક્ટામિથોક્સી સાયનામેટ, ઓક્ટોપ્રેલેટ, એ બધા કેમિકલ છે યુવીબીને પ્રોડક્શન આપતા હોય છે, અને ઓક્સિબેન્ઝોન, એવોબેન્ઝોન, મેરાડીમેટ કે જે યુવીએને પ્રોડક્શન આપતા હોય છે. તો ખાસ કરીને આપણે કોઈ પણ સંસ્કૃતિનું સિલેક્શન કરીએ તો યુવીએ યુવીબી બંનેને પ્રોડક્શન આપે એ પ્રકારના સંસ્કૃતિ વાપરવા જોઈએ. આ થયા એ આપણે ઇનઓર્ગેનિક સંસ્કૃતિ. અને બીજા એક સંસ્કૃતિ જે આપણે ખાસ કરીને જગ્યાએ ઓર્ગેનિક, કે જે પહેલાં ક્રિકેટરો લગાડતા ફેસ ઉપર, જેમાં ખાસ કરીને ઝીંક ઓક્સાઇડ આવે, આયર્ન ઓક્સાઇડ આવે, વિટામિન ડાયોક્સાઇડ આવે, કેલામાઇન આવે, પણ એ સનસ્ક્રીન લગાડવાથી શું છે કે એક ચહેરા ઉપર એક પ્રકારનું લેયર બની જતું હોય, એ થોડુંક આપણે કોસ્મેટિકલી બધાને પસંદ નથી હોતું, એટલે મોસ્ટલી અમે ઇનઓર્ગેનિક સનસ્ક્રીન પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ. ઓકે, તો આ એક્ચ્યુઅલમાં સનસ્ક્રીન કેનું બેઝિક શું છે, કેટલા ટાઈપના હોય છે એ વિશે આપણને ખબર પડી. તો સર, આપ પેશન્ટને કઈ રીતના સનસ્ક્રીન પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે, એના સ્કિન ટોન ઉપર હોય છે, એના સ્કિન ટાઈપ ઉપર હોય છે? ઘણા પેશન્ટનો ક્વેશ્ચન હોય છે કે SPF શું છે, એના મેજરમેન્ટ ઉપર કઈ રીતના સનસ્ક્રીન પ્રિસ્ક્રાઇબ થતા હોય છે. તો SPF શું છે અને કઈ રીતના તમે સનસ્ક્રીન પ્રિસ્ક્રાઇબ કરો છો એ વિશે જણાવો. આમ જોઈએ તો સનસ્ક્રીન તમારી છે ને સ્કિન કેવી છે એના પર ડિપેન્ડ કરે. સપોઝ કે તમારી સ્કિન ઓઇલી છે તો એ લોકોને અમે છે ને જેલ બેઝ સનસ્ક્રીન પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. જો તમારી સ્કિન ડ્રાય છે તો એ લોકોને અમે ક્રીમ બેઝ સનસ્ક્રીન પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. અમુક હેરી એરિયામાં લગાડવાનું હોય કે ફૂલ બોડી લગાડવાનું હોય છે તો એના માટે એનું સ્પ્રે બી આવે છે અને લોશન ફોર્મ બી આવે છે. અને અત્યારે ઘણી વખત લિપ્સ ઉપર લગાડવા માટે સનસ્ક્રીન, તો એના માટે સ્ટિક બેઝ બી આવતા હોય છે. તો તમારી સ્કિન કેવી છે એના ઉપર અમે સનસ્ક્રીન પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. ઘણા લોકોની સ્ક્રીન કોમેડેજનિક કે જેને ખીલ થતા હોય તો એ લોકોને અમે નોન કોમેડેજનિક, નોન ઓઇલી સનસ્ક્રીન પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે.
ને તમે કીધું એ ખાસ બહુ અગત્યનો છે કે એસપીએફ, એસપીએફ એટલે કે સન પ્રોટેક્ટિંગ ફેક્ટર, કે ખાસ કરીને એની જે તમે હું ડેફિનેશન કહું તો મિનિમમ એરિથીમા ડોઝ ઓફ પ્રોટેક્ટેડ સ્કિન, કે સનસ્ક્રીન લગાવેલું હોય ડિવાઇડેડ બાય મિનિમમ એરિથીમા ડોઝ ઓફ અનપ્રોટેક્ટેડ સ્કિન. એને સાદી ભાષામાં સમજાવો કે સપોઝ કે મને તડકે જવાના કારણે 10 મિનિટ પછી કોઈ પણ પ્રકારની તડકાની એલર્જી થતી હોય છે, જો હું 15 SPF સનસ્ક્રીન લગાવું તો એ મને 150 મિનિટ પછી એટલે કે 2.5 કલાક પછી એની રેડનેસ કે થતું હોય છે. તો એ થયું તમારું સન પ્રોટેક્ટિંગ ફેક્ટર. એ ખાસ કરીને આપણે ઇન્ડિયામાં અલ્ટ્રાવાયોલેટ બીની અગેન્સ્ટમાં પ્રોટેક્શન બતાવતું હોય છે. બીજું એક એની મેથડ છે કે ખાસ કરીને PA+1, PA+2 કે PA+3 અથવા તો પર્સિસ્ટન્ટ પિગમેન્ટ ડાર્કનિંગ, કે મોસ્ટલી એ જાપાનીઝ ટેકનિક છે. અને ત્રીજી એક ટેકનિક છે બુસ્ટાર, મોસ્ટલી UKમાં વપરાતી હોય છે. અહીંયા બી આપણે સનસ્ક્રીનમાં લખેલું હોય છે કે તમારું 3 સ્ટાર છે, 4 સ્ટાર છે કે 5 સ્ટાર છે. એ ખાસ કરીને UVA પ્રોટેક્શનની એફિકેસી બતાવતું હોય છે. એટલે મોસ્ટલી આપણે SPF પ્રમાણે જ સનસ્ક્રીનને પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. ઓકે, તો સનસ્ક્રીન કઈ રીતના પ્રિસ્ક્રાઇબ થતું હોય છે એ વિશે જાણ્યું, કે SPF મેજરમેન્ટ જે હોય છે એ વિશે આપણને જણાવ્યું. તો સર, સનસ્ક્રીન જો યુઝ કરી છે એનાથી કોઈ સ્કિનને કઈ ડિસીઝ બીજા કોઈ થતા હોય છે, સ્કિનને કઈ અફેક્ટ કરતા હોય છે કે થતા હોય છે, તો એના માટે કયા કયા પ્રિકોશન લેવા જોઈએ એ વિશે જણાવો. ખાસ કરીને આમ તો ઇનઓર્ગેનિક સનસ્ક્રીન એ મોસ્ટલી જે કેમિકલવાળા હોય છે એના કારણે અમુક લોકોને ચહેરા પર એની એલર્જી થતી હોય છે, રિએક્શન આવતું હોય છે, સ્કિનમાં બળતરા થતી હોય છે, એને અમે એલર્જી કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ કે રિટર્ન કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ કહેતા હોય છે. અથવા તો ઘણા લોકોને ચહેરા પર એની ખોડલી થતી હોય છે, એને ફોલિક્યુલાઇટિસ કહેતા હોય છે. અથવા ઘણી વખત આંખની આજુબાજુમાં લગાડવામાં આવે તો છે આંખમાં બળતરા થતી હોય છે, એટલે એ ખાસ કરીને કોમનલી થતું હોય છે. પરંતુ અમુક બાળકોને, 6 મહિનાથી વધારે બાળકોને, પ્રેગ્નન્ટ લેડીને કે લેક્ટેટિંગ મધરને અથવા તો ઓલ્ડ એજ છે એ લોકોને અમે પ્રિસ્ક્રાઇબ કરવા માટે ઓર્ગેનિક સનસ્ક્રીન કે વિધાઉટ કેમિકલવાળા જ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે, જેનું બિલકુલ સાઇડ ઇફેક્ટ થતી હોતી નથી. ઓકે, તો જે સનસ્ક્રીનના લીધે એલર્જીક રિએક્શન થતા હોય છે ને એના માટે કયા કયા પ્રિકોશન લેવા જોઈએ એ વિશે જાણ્યું. તો સર, આગળ વાત કરીએ તો કે ઘણા લોકોને એવું હોય કે સનસ્ક્રીન કદાચ કોસ્ટલી હોય અને એ લોકો યુઝ ના કરી શકે, તો આ સમરની સીઝનમાં એ લોકો વિધાઉટ સનસ્ક્રીન કઈ રીતના પોતાની સ્કિન કેર કરી શકે એ વિશે જણાવો. આમ જોઈએ તો આપણે ઇનબોર્ન આપણા ગોડ ભગવાને જ આપણા સ્કિનમાં એક મેલેનિન આવેલું કે જે સ્કિનના કલર માટે જવાબદાર છે, એ આપણા એક સંસ્કૃતિ તરીકે જ કામ કરતું હોય છે. મેલેનિન, કેરેટિન અને ઇરાકોનિક એસિડ કે એક આપણા કા બોડીમાં જ છે, પરંતુ સંસ્કૃતિ થોડા કોસ્ટલી હોય, સામાન્ય લોકોને પરવડે નહીં. તો એ લોકોને એક તો પહેલાં તમારું ડાયટ પ્રોપર હોય, તમે જો ગ્રીન વેજીટેબલ્સ છે, એન્ટીઓક્સિડન્ટ લો, ગ્રીન ટી લો, તો એ એક પ્રકારનું સંસ્કૃતિ જ છે તમારે. બીજી વસ્તુ કે તમારે સપોઝ એ લોકોને બહાર જવાનું થાય છે તો ફિઝિકલી તમે ચહેરા ઉપર એક બ્રોડ કેપ, બ્રોડ રીમ કેપ કે જેની સાઇઝ છે 7.5 સેન્ટીમીટરથી વધારે હોવી જોઈએ, બ્રોડ રીમ કેપ પણ એક સનસ્ક્રીન તરીકે કામ કરશે. ચહેરા ઉપર તમે રૂમાલ બાંધીને જાઓ કે દુપટ્ટો લગાડીને જાઓ, આઈઝ ઉપર તમે સ્પેક કરીને જાઓ, અથવા તો તમારે ફૂલ સ્લીવના કપડાં, અને જો ફૂલ સ્લીવના કપડાં ના પહેરવાના હોય તો તમે ગ્લોવ્સ પહેરીને જાઓ, તો એક પ્રકારનું સનસ્ક્રીન તરીકે જ કામ કરે છે એવું. તો આ થયા આપણે વિધાઉટ કેમિકલ ઘર બેઠા ઉપચાર કરી શકાય એક પ્રકારના સનસ્ક્રીન છે. ઓકે, એટલે તમે સનસ્ક્રીનનો જો યુઝ ના, તમને કોસ્ટલી હોય અને તમે યુઝ ના કરી શકો તો આ રીતે પણ તમે તમારી સ્કિનની કેર કરી શકો છો. તમે સ્કિનને, તમે જે ત્વચાને તમારે જે પણ જાળવવાની હોય છે આ સમરના સીઝનમાં, ઉનાળાના જે આ સમયમાં તમારે સ્કિન કેર કરવાની હોય છે એ કરી શકો છો. તો સર, આગળ વાત કરીએ આપણે કે આ સમર સીઝનમાં બીજા ઘણા બધા એવા સ્કિન રિલેટેડ ડિસીઝ થતા હોય છે જે કોમન હોય છે, લગભગ લોકોને એ ફેસ કરવું જ પડતું હોય છે આ સમર સીઝનમાં, તો એ કયા કયા એવા ડિસીઝ છે અને એનાથી કઈ રીતના લોકો બચી શકે એ વિશે જણાવો. આમ જોઈએ તો અત્યારે આ મે મહિનામાં લગભગ ઓલ ઓવર ગુજરાતમાં અત્યારે 42 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે ટેમ્પરેચર છે. તો આવા ટાઈમમાં આપણે અમુક સ્કિનની બી કેપેસિટી હોય છે પ્રોડક્શનની, અને અત્યારે જે આ લોકડાઉન ખુલ્યું છે તો બધા મજદૂર લોકો છે કે બધા લોકો કામ ધંધે વળગી પડ્યા છે, તો એ લોકો કન્ટિન્યુઅસ જો તમારા ગરમીમાં કામ કરે તો પહેલાં તો તમારે સ્કિનને પૂરેપૂરું હાઇડ્રેશન મળવું જોઈએ, એટલે જેટલું બને એટલું પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું, લીંબુ શરબત લો અથવા તો તમારે વરિયાળીનું શરબત છે, ભરવું છે, લિક્વિડ જેટલું વધારે લેશો એટલું સ્કિનને તમને હાઇડ્રેશન મળશે. બીજી વસ્તુ મેં તમને કીધું એ તડકે જવાનું થાય, બહુ તમને પર્સ્પિરેશન એવું વળતું હોય તો તમે કોટનના કપડાં કરો, સિન્થેટિક કપડાનો ઉપયોગ ઓછો કરો, અથવા તો તમે પાવડર કેવું લગાડો જે તમને સ્કિનને પ્રોટેક્શન મળતું હોય છે. અને ખાસ કરીને અત્યારે તમે કીધું એ પ્રમાણે કોમનલી અમારે જે લોકોને કન્ટિન્યુઅસ વર્ક કરતા હોય ટેમ્પરેચરમાં અને પૂરેપૂરું ફ્લૂઇડ ના લેતા હોય એને હીટ સ્ટ્રોક, કે ખાસ કરીને એમાં તમને એકદમ હતાશ આવી જાય, ચક્કર આવે, બેભાન તને પડી જતા હોય કે લૂ લાગવી કહેવાય, કે થતું હોય છે
અમારા સ્કિનમાં અત્યારે દર્દી બધા અવાજ મળીએ છે, ખાસ કરીને પરસેવાની ગ્રંથિ બ્લોક થઈ જાય એના કારણે અડાઈનો પ્રોબ્લેમ થતો હોય છે, ને એમાં પછી સેકન્ડરી ઇન્ફેક્શન લાગતું હોય છે. ત્રીજી વસ્તુ, બાળકોમાં અત્યારે તો વેકેશન છે, સ્કૂલ બંધ છે, એટલે બહુ ઓછા દર્દી આવે છે, ફટાકેનું પ્રમાણ પણ અત્યારે હમણાં વધારે થતું હોય છે. ચોથી વસ્તુ કે વધારે પડતું પર્સ્પિરેશનના કારણે, ભેજવાળા વાતાવરણના કારણે કોમનલી અત્યારે છે ને ફંગલ ઇન્ફેક્શનનું પ્રમાણ બહુ વધારે છે. એટલે ખાસ કરીને અત્યારે ફંગલ ઇન્ફેક્શનના દર્દીઓને મારે ખાસ એક નંબર વિનંતી છે કે એ લોકોએ કપડાં ખુલ્લા પહેરવા જોઈએ, જીન્સના કપડાં નહીં પહેરવા જોઈએ, અને ઘરમાં જેટલા સભ્યો હોય એ બધા લોકોએ સાથે દવા કરાવી જોઈએ. અને ખાસ અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં ફંગલ ઇન્ફેક્શન બહુ જ રેઝિસ્ટન્સ છે, તો એના માટે ખાસ દર્શક મિત્રોને મારે એક નમ્ર અપીલ છે કે એ લોકો જાતે અમુક લોકો સેલ્ફ મેડિકેશન કરતા હોય છે કે ઓવર ધ કાઉન્ટર ઓટીસી પ્રોડક્ટ વાપરતા હોય છે, એમાં સ્ટીરોઇડ હોય છે, ક્લોબીટાઝોલ કે બીટામેથાઝોલ, તો એના કારણે ઇન્ફેક્શન ખૂબ જ રેઝિસ્ટન્સ થઈ ગયું છે. અમે સારામાં સારી એન્ટીફંગલ પ્રિસ્ક્રાઇબ કરીએ છતાં પણ એ મટતું નથી. તો ચામડીના ડૉક્ટરને બતાવ્યા વગર જાતે કોઈ બી એન્ટીફંગલ કે મેડિકલ સ્ટોરમાંથી કોઈ પણ પ્રોડક્ટ યુઝ ના કરવી જોઈએ. ઘરમાં દરેક સભ્યોએ એની દવા પૂરેપૂરી કમ્પ્લીટ ડૉક્ટર કહે પ્રમાણે કોર્સ કરવો જોઈએ. કપડાં એકદમ લૂઝ પહેરવા જોઈએ, મને તો ખાસ કરીને હજી પર્સ્પિરેશન સાઇડ ઉપર એન્ટીફંગલ પાવડર તમે પ્રિવેન્શન માટે વાપરી શકાય, અને ડર્મેટોલોજીસ્ટ કે એ પ્રમાણે મિનિમમ 8-10 વીકનો કોર્સ પૂરો કરીએ તો ચોક્કસ ફંગલ ઇન્ફેક્શન પડી જતું હોય છે. ઓકે, એટલે ખૂબ જ સાચી વાત કરી છે સર કે જો આ સમર સીઝન ચાલી રહી છે એમાં ઘણા બધા કોમન ડિસીઝ, સ્કિન રિલેટેડ ડિસીઝ છે જે લોકોને ફેસ કરવા પડતા હોય છે, અને ઘણા ખરા લોકો એવા હોય છે કે જે પોતે જાતે જ મેડિકલ સ્ટોરમાંથી લઈ આવીને ક્રીમ અને બધું યુઝ કરતા હોય છે, પણ તેનાથી સ્કિન તમારી ક્યોર થવાના બદલે વધારે ડેમેજ થતી હોય છે. તો તમે બને તો તમારા જે નજીકના કોઈ પણ સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય એની સાથે કન્સલ્ટ કરો અને પછી જ કોઈ પણ મેડિકેટ દવાનો ઉપયોગ કરો. સર, આગળ વાત કરીએ તો કે અત્યારે લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે, લોકડાઉનનું ચોથું ચરણ ચાલી રહ્યું છે, પણ ઓલમોસ્ટ લોકડાઉનમાં ઘણા બધા લોકો હજુ પણ ઘરે છે, અને ઘરે બેઠા એ લોકોની એક જ પ્રવૃત્તિ હોય છે, ટીવી હોય છે, યા તો ફોન હોય છે, યા તો લેપટોપ યુઝ કરતા હોય છે. તો એ બધા યુઝ કરવાથી જો એમાં લાઇટ હોય છે, એ લાઇટ પણ શું સ્કિન પર અફેક્ટ કરતી હોય છે, એનાથી પણ સ્કિનને અસર થતી હોય છે, અને જો થતી હોય છે તો એનાથી બચવા માટે શું કરી શકાય? ના, બહુ સરસ ક્વેશ્ચન છે. અમારે રેગ્યુલર ઓપીડીમાં પણ ઘણા લોકોને જે તડકાની એલર્જી હોય, કે ખાસ કરીને મેં તમને કીધું એ પ્રમાણે અલ્ટ્રાવાયોલેટ એક કિરણના કારણોસર ખાસ કરીને સ્કિનમાં બર્નિંગ થતું હોય, ઘણી વખત અલ્ટ્રાવાયોલેટ બીના કારણે ઘણી વખત ટેનિંગ થતું હોય, એ અમુક ટેનિંગ છે ટેમ્પરરી છે, અમુક પરમેનન્ટ છે. એટલે અમે એ લોકોને રેગ્યુલર સનસ્ક્રીન પ્રિસ્ક્રાઇબ કરીએ તો એ લોકો બી કહેતા હશે કે અમે ઘરની બહાર જતા જ નથી, અમારે તડકે જવાનું થતું નથી હોતું. પણ ના, એવું નથી હોતું. ખાસ કરીને આપણે જે ઘરે બી જે ટ્યુબલાઇટ કે જે એલઈડી લેમ્પ વાપરતા હોય એમાં જે પણ જે રેઝ હોય એ પણ સ્કિનને ડેમેજ કરતા હોય છે. એ ખાસ કરીને જે વિઝિબલ લાઇટ છે, મેં તમને કીધું એ પ્રમાણે 400-700 નેનોમીટર છે, એમાં ખાસ કરીને જે આપણે આઈપેડ છે, લેપટોપ છે, મોબાઈલ સ્ક્રીન છે, એમાંથી જે રેઝ છે જે બ્લુ લાઇટ કે જેની ફ્રિકવન્સી છે 475 નેનોમીટર, એ જો કન્ટિન્યુઅસ તમે બોડીના કોન્ટેક્ટમાં આવે તો એના કારણે ફોટો એજિંગ છે, ડલ સ્કિન છે, કે એ પ્રકારના પ્રોબ્લેમ થતા હોય છે. તો મારી દ્રષ્ટિએ જો તમે ઘરમાં બી હોય અને તમે મોબાઈલ કોમ્પ્યુટર ટીવીનો લોંગ ટાઈમ સુધી ઉપયોગ કરતા હોય તો એના માટે ફિઝિકલ આયન ઓક્સાઇડ કેમિકલવાળું સનસ્ક્રીન આવતું હોય છે, એવા સનસ્ક્રીન તમે વાપરો તો સ્કિનને એનાથી પ્રોટેક્ટ કરી શકો છો. અને ઓફકોર્સ જો તમે રેગ્યુલર ઘરે પણ તમે ગ્રીન ટી છે, મલ્ટીવિટામિન ટેબ્લેટ છે, અથવા તો કોઈ ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, લીંબુ શરબત છે, ટમેટા છે, મોસંબી છે, વિટામિન સી પણ એક સિસ્ટમિક સનસ્ક્રીન તરીકે કામ કરે, એનું પ્રમાણ બી વધારે લેવાનું રાખો તો એનાથી તમે ચોક્કસ બચી શકો છો. ઓકે, તો આજે દર્શક મિત્રો આપણી સાથે ડોક્ટર જયેશભાઈ સનારિયા જોડાયા હતા કે જેઓ પોતે મોરબીના સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે, જેને આજે આપણી સાથે દર્શક મિત્રોને ઘણી જ બધી સ્કિન રિલેટેડ જે માહિતી હતી, સ્કિન કેર કઈ રીતના કરવી જોઈએ, સનસ્ક્રીન, નેશનલ સનસ્ક્રીન ડે જે 27 તારીખના છે આજે, એના વિશે પણ ઘણી બધી જ માહિતી આપી છે કે કઈ રીતના સ્કિન કેર કરવી જોઈએ, આ સમર સિઝનમાં સ્કિન રિલેટેડ ઘણા બધા ડિસીઝ હોય છે જે કઈ રીતના થતા હોય છે, અને એને કઈ રીતના ક્યોર કરી શકે એ વિશે ઘણી જ બધી માહિતી આપી. તો સર, થેન્ક યુ સો મચ આજે અમારી સાથે વાતચીત ન્યૂઝમાં જોડાવા બદલ અને દર્શક મિત્રોને માહિતી આપવા બદલ. તો દર્શક મિત્રો, અત્યારે કહેવાય ને એક કોરોના મહામારી વિશ્વમાં ચાલી રહી છે, પેન્ડેમિક, કોરોના પેન્ડેમિક જે આખા વિશ્વને પોતાના ભરડામાં લઈ લીધું છે, ત્યારે આપણા દેશમાં ભારત સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનું ચોથું ચરણ અત્યારે ચાલી રહ્યું છે, ત્યારે ઘણા બધા જ શહેરમાં, ઘણા જ બધા રાજ્યમાં છૂટછાટ સાથે લોકોને બહાર નીકળવાની પરમિશન મળી છે, ત્યારે આપ સૌ પણ આ સમર સિઝનમાં સ્કિન કેર રાખો અને ખાસ કરીને તમારી ઇમ્યુનિટી સિસ્ટમ જે છે જળવાઈ રહે એની પણ તકેદારી રાખો. તો સ્વસ્થ રહો, સુરક્ષિત રહો અને આપ જોતા રહો વાત્સલ્ય ન્યૂઝ. નમસ્કાર.